કરીશું ભૂસ્તરીય રચના. પૃથ્વીના પેટાળની અંદર જે જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એટલે કે પૃથ્વીના પેટાળની અંદર અને બાહ્ય ભાગની અંદર જે કેટલાક ફેરફારો થાય છે, હલનચલન થાય છે, તેમાંથી આજનું ભૂપૃષ્ઠ છે એની રચના થયેલી જોવા મળે છે. હવે પૃથ્વીની રચના કઈ રીતે થાય છે તેના વિશે વિજ્ઞાનની અંદર પણ આવે છે અને આપણે ભૌગોલિક દ્રષ્ટિએ પણ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બને છે. એની જો વાત કરીએ તો આજે પૃથ્વીના પેટાળની અંદર જે કેટલીક ફેરફારો અથવા જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેમાં એસ્થેનોસ્ફિયર અર્ધદ્રવિત જે પદાર્થ છે એ પદાર્થને પરિણામે કેટલાક જે જમીન ઉપરના ટુકડાઓ છે એની ઉપર કિરણોત્સર્ગી પ્રક્રિયાઓ થતી હોય છે અને આ જે પ્રક્રિયાઓ થાય છે એ નાના નાના જમીનના ટુકડાઓ છે એટલે એને ખડક કહેવાય. એ ખડકોની અંદર સંવન એની અંદરથી પસાર થાય છે ત્યારે પૃથ્વીના પેટાળની અંદર રહેલા જે તરંગો છે એ તરંગો બાહ્ય ભાગની અંદર આવે છે અને તેમાંથી એ જમીનના જુદા જુદા ટુકડાઓ થઈ અને આ જે ટુકડાઓ છે એને વિભાગ પામે છે એને આપણે કહીશું મૃદા આવરણીય પ્લેટ. હવે આવી સમુદ્રની સપાટી ઉપર જુદા જુદા પ્રકારની સાત કહી શકાય એવી તપતી કે પ્લેટો તરતી જોવા મળે છે અને આ જે પ્લેટો છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ લઈ શકીએ આપણે પેસિફિક પ્લેટ, બીજી છે ઉત્તર અમેરિકન પ્લેટ, બીજું છે દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી છે યુરેશિયન પ્લેટ, પાંચમી છે આફ્રિકન પ્લેટ, છઠ્ઠી છે ઇન્ડો એશિયન પ્લેટ અને સાતમી છે એન્ટાર્કટિક પ્લેટ. તો આ રીતે પૃથ્વી સમુદ્રમાં તરતી રહી છે. એ કેટલીક પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, એકબીજાથી દૂર જઈ રહી છે એને કહેવાય છે અપસારી પ્લેટ. જ્યારે કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે એને કહેવાય અભિસારી પ્લેટ. હવે આ જે રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ થાય છે તેના થકી ભૂમિખંડ છે, ભૂમિભાગો છે એની રચના થાય છે. કોઈ કોઈ જગ્યાએ ગિરિમાળાઓ છે એ આ જ રીતે હિમાલયની રચના પણ થયેલી જોવા મળે છે, કોઈ જગ્યાએ રણ પ્રદેશ પણ જોવા મળે છે. તો આ પર્વતો કઈ રીતે નિર્માણ પામ્યા તેના વિશેની માહિતી પણ આપણને આ મુદ્દા ઉપરથી મળી શકે છે. હવે પૃથ્વીના પેટાળના ભૂમિખંડોની અંદર સતત નવા નવા ફેરફારો થતા રહે છે અને આ જે પરિવર્તન પામે છે એને રૂપાંતરિત પ્લેટ તરીકે પણ આપણે ઓળખી શકીએ. હવે આપણે વાત કરીશું કે હિમાલયની રચના કઈ રીતે થઈ, એ જાણવું ખૂબ જ રોચક અને મહત્વનું બની રહે છે. તો આજથી કરોડો વર્ષ પહેલા ભારત એ ગોડવાના લેન્ડ નામનો એક વિશાળ ભૂમિખંડ કહેવામાં આવતો હતો અને આ વિશાળ ભૂમિખંડ છે એ જુદા જુદા વિસ્તારની અંદર પથરાયેલો ભૂમિભાગ છે. તેની અંદર એ દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા જેવા બધા જ પ્રદેશોનો ગોડવાના લેન્ડ તરીકે જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર સમાવેશ કરવામાં આવતો હતો. પરંતુ આ જે વિસ્તાર છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી અને યુરેશિયન પ્લેટ એની સાથે ટકરાય છે, અથડાય છે. એટલે એ અથડાવાને પરિણામે કેટલાક પરિવર્તનો થયા કરોડો વર્ષ પહેલાં અને નવી ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને બીજી છે યુરેશિયન પ્લેટ છે એ અથડાવાને કારણે એમાંથી સમુદ્રનું નિર્માણ જે છે, સમુદ્ર છે એમાંથી જે નવો જ ભૂમિખંડનું નિર્માણ થયું એને કહેવામાં આવે છે એ હિમાલય. પરંતુ એ પહેલાં ત્યાં સમુદ્રની અંદર જે ભાગ હતો એને તેથી જ મહાસાગર કહેવામાં
આવતો હતો એ સમુદ્ર 33 ના નામથી ઓળખવામાં આવતો હતો હિમાલય ની દક્ષિણ દિશાએ ઘણી બધી નાની મોટી ખીણ પ્રદેશો આવેલી છે ઉત્તર અને દક્ષિણ ભાગની અંદર અનેક નાના મોટા એ પર્વતો ગિરિમાળાઓ આવેલી છે આ ઉપરાંત દ્વીપકલ્પીય પ્રદેશો અને એ સિવાય ભુજ પ્રદેશો પણ આવેલા જોવા મળે છે જ્યારે દ્વીપકલ્પીય પ્રદેશ છે એ ઉચ્ચતમ કહી શકાય એવા પ્રકારની પશ્ચિમ ભાગની અંદર આવેલ એક વિસ્તૃત જ્વાળામુખીના પ્રસ્ફોટનથી બનેલો ભાગ કહેવામાં આવે છે એટલે ઉચ્ચ પ્રદેશ એ પશ્ચિમ થયાના ભાગ થકી એ ધીમે ધીમે તૂટતો ગયો એટલે બેસતો ગયો અને એમાંથી નવા જ પ્રકારની એક જે ભૂમિભાગનું સર્જન થયું એ અરવલ્લીનો ભાગ છે અને એમાંથી વિવિધ પ્રકારના સાગરોનું પણ નિર્માણ થયેલું જોવા મળે છે નિમજ્જન એટલે આપણે સામાન્ય રીતે એમ કહી શકીએ બેસી જવું અને આ પશ્ચિમ ભારતનો પશ્ચિમ આખે આખો ડુંગરાળ પ્રદેશ એ પશ્ચિમ ઘાટ આવા પ્રકારની એ જૈવિક પ્રક્રિયાને પરિણામે નિર્માણ પામેલો છે